ઓફબીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અબરાર અલવી ઓફબીટમાં આજે વાત કરવી છે એક એવી દુર્ઘટનાની જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને આ દુર્ઘટનામાં સત્તર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તો જાણીએ આ હચમચાવી દેનારી હરણી દુર્ઘટના અંગે આ કાર્યક્રમમાં હરણી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે જ્યારે આ ઘટનાના સંદર્ભે આખા દેશમાં ચકચાર મચી જવા પામી છે ગુજરાત હાઈકોર્ટે આ દુર્ઘટના મુદ્દે સો મોટો અરજીનો સ્વીકાર કર્યો છે તો સમગ્ર ઘટના ક્રમ પર નજર કરવામાં આવે તો વડોદરાની ન્યૂ રાઈસ સ્કૂલમાં બ્યાસી વિદ્યાર્થીઓને હણી તણાવ ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા જેમાં તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બોટિંગ કરી રહ્યા હતા તે જ વખતે એક બોટ તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી સોળ લોકોની ક્ષમતાવાળી બોટમાં ચોત્રીસ લોકોને બેસાડ્યા હતા તેમજ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા કોન્ટ્રાક્ટમાં પણ વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી થઈ હોવાનું સામે આવ્યું છે આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ શાળાના તેર બાળકો અને બે શિક્ષકો સહિત સત્તર લોકોના મોત નીપજ્યા છે આમ હણી તળાવ બોટ એક્સિડન્ટમાં કુલ સત્તર લોકોએ જીવ ગુમાવ્યો છે તળાવમાં કોટિયા પ્રોજેક્ટ નામક કંપની કોન્ટ્રાક્ટ ધરાવતી હતી ત્યારબાદ પરેશ શાહે તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈન નામના વ્યક્તિને આપ્યો હતો આ નિલેશે પણ સદર કોન્ટ્રાક્ટની ખો અન્ય વ્યક્તિને જ આપી હતી આ કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેરી કરવામાં આવી હતી એટલું જ નહીં સેવ ઉષણની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હોવાનો આરોપ પણ તળાવ પાસે રહેલા લોકોએ લગાવ્યો હતો આ દુર્ઘટનાને લઈને પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે શાળાની આસપાસ બેરિકેટ લગાડી દેવામાં આવ્યા છે હરણી તળાવ પરિસૌનને પણ સીલ કરી દેવામાં આવ્યું છે વડોદરા બોર્ડ દુર્ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને મોટી સફળતા મળી હતી હરનિક લેગ ઝોનમાં કડતા હરતા પરેશાને સીટે ઝડપી પાડ્યો હતો હાલોલ તરફથી વડોદરા પોતાના વકીલને મળવા આવતા પરેશાની ટીમે ધરપકડ કરી હતી વડોદરા મનપાનો પૂર્વ ટીડીઓ ગોપાલ શાહ આ કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે ત્યારે હવે પરેશ શાહની બોટ દુર્ઘટનામાં અનેક રહસ્યો ખુલી શકે છે સમગ્ર કેસમાં અઢાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પરેશ શાહનું નામ પોલીસે એફઆઈઆરમાં નોંધ્યું હતું અત્યાર સુધીમાં પરેશ શાહ સહિત નવ આરોપી પોલીસ સકંજામાં છે ફરાર આરોપીઓને પકડવા માટે ની અલગ અલગ ટીમ કામ કરી રહી છે વડોદરા કાંડમાં કોટિયા કંપનીના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધાયો હતો પોલીસ તપાસ દરમિયાન લેક ઝોન તેમજ વોકિંગ ટ્રેકના મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જે બાદ પરેશ શાહ બિનિત કોટિયા ગોપાલ દાસ શાહ નિલેશ જૈન સહિતના ભાગીદારો તેમજ બોટના બે ઓપરેટર સહિત ઓગણીસ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો તો આ તરફ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ રહી રહીને જાગ્યું છે ફાયર એનઓસી બાબતે તંત્ર દ્વારા આ દુર્ઘટના ઘટ્યા બાદ પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ફાયર એનઓસી રિન્યુ ના થતાં બે સ્વિમિંગ પુલ બંધ કરાયા હતા કોર્પોરેશન હસ્તકના સર સયાજીરાવ નગર ગૃહ અને પંડિત દીનદયાલ નગર ગૃહની ફાયર એનઓસી ન હોવાના કારણે આ કાર્યકારી કરવામાં આવી હતી ફાયર એનઓસી રિન્યૂ ન થતાં બે સ્વિમિંગ પુલ બંધ કરાયા હતા કોર્પોરેશન હસ્તકના સર સયાજીરાવ નગર ગૃહ અને પંડિત દીનદયાલ નગર ગૃહની ફાયર એનઓસી રિન્યુઅલ પ્રક્રિયા બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે ગોપાલ શાહની પોલીસે ધરપકડ કરી હતી તો આ તરફ બિનીત કોટિયા પર કોર્ટ બહાર કાળી સહી ફેંકાઈ હતી કોર્ટમાંથી બહાર આવતી વખતે યુક કોંગ્રેસના પ્રમુખે બિનીત કોટિયા પર શાહી ફેંકી હતી જે દર્શાવે છે કે આ ઘટનામાં લોકોએ ખૂબ જ રોષે ભરાયા છે હરણી દુર્ઘટનામાં માતા પિતાએ તેમના નિર્દોષ બાળકોને ખોવાનો વારો આવ્યો છે આ ખોટ ક્યારે પણ નહીં પુરાય આ કેસમાં સરકારે સહાયની તો જાહેરાત કરી દીધી છે પરંતુ જે માતા પિતાએ તેમના બાળકો ખોયા છે તે ક્યારે પરત નહીં આવે તો આ કેસમાં હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો સમય જ બતાવશે ઓફ બીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર